पालनपुर लोन नी लालच आपी वृद्ध माजी पासे थी सोना नी बंगड़ियों लईने बे शख्सो थया फरार। डीसामां रखड़ता आखलाए विद्यार्थिनीने अड़फेटे लेता विद्यार्थिनीने पहुंची गंभीर इजाओ। जूना डीसामां 4 दिवस अगाउ नकली इनकम टेक्स अधिकारी बनीने लाखों रूपियानी छेतरपिंडी करनारा आरोपीओने गणतरीना कलाकोमां ज एलसीबीनी टीमे झड़पी पाड्या। भाबरना जासनवाड़ाथी मीठा सुधीना बनेला डामर रोडमां भ्रष्टाचार थया होवाना लोकोना आक्षेपो। जमीन पर दबाणदारों दबाण खुल्लू न करता लैंड ग्रेबिंग हेठळ फरियाद नोंधवा जिला कलेक्टर ना हुकम बाद जमीन मालिके डीसा तालुका पोलीस मथके 13 दबाणदारों सामे फरियाद नोंधावी हती। डीसाना राणपुर आत्मणावास गामे गौचरनी जमीन पैकीनी 45 एकर जमीन मुक्तेश्वरना असरग्रस्त खेडूतोने फाळवा हुकम थयेल छे, जो के बादमां नामदार हाईकोर्टमां केस चालतो होवाथी जमीन असरग्रस्तोने मळेल न हती। त्यारे नामदार हाईकोर्ट अने स्थानिक अधिकारोनी तपास बाद जमीन असरग्रस्तोने फाळववामां आवी हती, परंतु दबाणो होवाथी मूळ मालिको कब्जो न लई शकતા वर्गदार खेडૂતોને જમીન વેચાણ કરેલ, જેમાં જે જમીન પરના હાલના ખેડૂત ચંદ્રદેવસિંહ અલ્પેશસિંહ જાડેજા કે જેઓ ડીસાવાડાના રહેવાસી છે તે અન્ય જમીન માલિકોના સંમતિના આધારે જમીન પર કબજો લેવા જતા સ્થાનિક દબાણદારો ધમકી આપતા જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની અરજી કરતા નામદાર જિલ્લા કલેક્ટર 14 ડિસેમ્બરના રોજ હુકમ કરેલ છે। હુકમના આધારે ફરિયાદી ચંદ્રદેવસિંહ અલ્પેશસિંહ જાડેજાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ તાલુકા PISM પટનીએ નોંધી વધુ તપાસ અર્થે DYSP ડૉક્ટર કુશલ ઓઝાને સોંપી। ફરિયાદ નોંધાવાની જાણ થતાં ગામજનો ટ્રેક્ટરો ભરી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ ન નોંધવા અને દબાણદારોને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ન હટાવવાની માંગ કરી હતી। રાણપુર આત્મણાવાસ ગામે ગૌચરની જમીન મુક્તેશ્વર અસરગ્રસ્તોને ફાળવવાતા ગામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ જમીન વસ્તી પશુઓની સંખ્યા પ્રમાણે અનામત રાખવાની માંગ નામદાર હાઈકોર્ટમાં થતાં ગામજનોની જીત થઈ હતી, જો કે બાદમાં બીજી બેન્ચમાં ગામજનો હારી ગયા હતા। મુક્તેશ્વર ડેમના ડૂબમાં ગયેલ મહેસાણાના સતલાસણાના ખેડૂતોને જમીન આપવા સરકારી હુકમ કર્યો હતો, જેમાં 9 જેટલા ખેડૂતોને જમીન ફાળવવામાં આવી હતી, જો કે મૂળ માલિકો સ્થળ ઉપર જમીનનો કબજો કે કોઈ પણ નથી તેને બારોબાર અનેક પાર્ટીઓ બદલાઈ ચૂકી। આખરે રાજકીય વર્ગ ધરાવતા ખેડૂતો જમીન પર કબજો લેવા જતા વિવાદ થયો હતો। ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવેલા ગામજનોએ જણાવ્યું હતું કે ગામમાં હજુ પણ અનેક પરિવારોને રહેવા માટે પ્લોટ પણ નથી, ત્યારે આ જમીનમાં પ્લોટ અને ગાયો માટે રહેવી જોઈએ। અસરગ્રસ્તોના નામે વેપાર થતાં આ જમીન રદ થવી જોઈએ। જેમના પર દબાણદાર અને ધાકધમકીની ફરિયાદ થયેલ છે તેમના નામોની વાત કરીએ તો તેમના નામોમાં શંકરભાઈ રૂપાભાઈ વિરોણિયા, ડાયાભાઈ રૂપાભાઈ, બાબુભાઈ રૂપાભાઈ, કાંતિભાઈ રૂપાભાઈ, રમણભાઈ રૂપાભાઈ, મથુરભાઈ રૂપાભાઈ, નાથુભાઈ હરજીભાઈ વિરોણિયા, રમેશભાઈ રામજીભાઈ, નારણભાઈ ભીખાભાઈ, મફાભાઈ ગડાભાઈ, શાંતિભાઈ ગડાભાઈ તથા જવાનભાઈ રૃગનાથભાઈ અને મલાભાઈ ખાનાભાઈ પરમાર, જે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સોની પરિવાર સાથે છેતરપિંડી આચરનાર ટોળકીને જિલ્લા LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા। સોની પરિવારને ત્યાં કામ કરતો અને દીકરાની જેમ રખાતા કારીગરે જ શેઠને લૂંટવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવતા પોલીસે આ ટોળકીના 4 સાગરેતોની અટકાયત કરીને રૂપિયા 2,65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રહેતા મહેન્દ્રભાઈ સોની શ્રીરામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓ સગા સંબંધીઓ પાસેથી
પ્રસંગ માટે પૈસા લાવ્યા હતા અને ઘરમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો હતો। તેમજ મહેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હતા તે સમયે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં અજાણ્યા 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઈડેન્ટિટી કાર્ડ બતાવી સોની પરિવારને ડરાવી તેમની પાસેથી ચાંદી અને રોકડ રકમ સહિત રૂપિયા 4,35,000 માલમત્તાની છેતરપિંડી આચરી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી। બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ જિલ્લા LCBની ટીમે નકલી અધિકારીઓની શોધખોળ હાથ ધરી હતી। ફરિયાદી પાસેથી તમામ વિગતો મેળવતા પોલીસને તેમની પડોશમાં રહેતો નરેશ ઉર્ફે નરસિંહ ઠાકોર અગાઉ તેમની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હતો, જેથી મહેન્દ્રભાઈના સ્વભાવથી લઈ તેમના ઘરની તમામ ગતિવિધિથી તે વાકેફ હતો। તેના પર શંકા જતાં પોલીસે તેની ગતિવિધિ પર નજર રાખી। તેને બોલાવીને કડક પૂછપરછ કરતાં આખરે તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી અને તેના મિત્રો સાથે મળી તેના પૂર્વ શેઠને લૂંટવાનું કારસો રચ્યો હોવાનું જણાવ્યું। LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ટોળકીને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે, જેમાં જૂના ડીસા ગામના નરેશજી ઉર્ફે નરસિંહ ઠાકોર, શ્રવણ ઠાકોર, ધારશીજી ઠાકોર અને રાહુલજી ઠાકોરની અટકાયત કરી છે। અન્ય બે ફરાર આરોપી પિન્ટુજી ઠાકોર અને લાલભા વાઘેલા ફરાર હોય તેમની શોધખોળ ચાલુ છે। પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 2,35,000 મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે। આરોપીઓ અન્ય કોઈ આવા ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગેની પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। ઓકે, શું ઘટના બની હતી તમારી સાથે? મારી સાથે ઘટના બની કે 29 તારીખના દિવસે સાંજના સુમારે લગભગ 7:30 પછી એક અમારા ગેટ ની આગળ એક ગાડી આવીને ઊભી રહી। મેં મારા બાબલાને દેખવા માટે મોકલ્યો કે ભાઈ જોવા માટે મોકલ્યો કે કયો માણસ કે કઈ ગાડી આવી છે। મારો બાબલો ગેટ ગેટમાં પહોંચ્યા તરત જ એક ભાઈએ કીધું કે મહેન્દ્રભાઈ સોનીનું ઘર આ જ છે, એટલે મારા બાબલો કે આ જ છે ઘર છે। તો પછી એ લોકો તરત જ 5 માણસો અંદર આવી ગયા અને એમને તરત આઈડી કાર્ડ મને બતાવ્યું અને કે અમે કે ઇન્કમટેક્સના અધિકારીઓ છીએ અને તમે તમારો કે બે નંબરનો ધંધો કરો છો, એમ કરીને અમારો મોબાઈલ બધાને જપ્ત કરી લીધેલા અને પછી ઘરમાં ગયા અને મારી જોડે એમ જોર જબરાઈથી બળપૂર્વક એમણે મારું લોકર ખોલાવી અને મારો મુદ્દા માલ એમને આપવા માટે મને મજબૂર કરેલો। પછી કોણ પોલીસ આપણે શું ફરિયાદ કરી હતી? પછી મેં ઇન્કમટેક્સનું કીધું એટલે હું વિશ્વાસી રહી ગયો। મેં બીજે દિવસે સવારમાં જઈ અને ઇન્કમટેક્સ ઓફિસમાં તપાસની પૂરી જાંચ કરતાં મને અનુભવ ખબર પડી કે મને આ જે આ બધું મારા સંઘર્ષ ફ્રોડ થઈ ગયું છે અને આવા કોઈ અધિકારીઓ હતા નહીં। તો પછી મેં મારા સાથે ગદ્દારીને મારી સાથે દગો થયેલો મેં જાણી અને ડીસા રૂરલ પોલીસમાં મેં FIR ફરિયાદ આપી દીધી છે। મેન આરોપી કોણ હતો અને કેટલા આરોપી પોલીસે પકડ્યા? મેન આરોપીમાં મારે જોડે મારો માણસ જ મારી જોડે મારો કામ કરનારો વ્યક્તિ, મારી જોડે ચાંદીનું કામ કરનારો વ્યક્તિ, મારી મેં 5-6 વર્ષ એમને રાખેલો હતો અને છોકરાની જેમ રાખેલો હતો અને એને પોતે જ એમ કે આવું મારા સાથે કર્યું એમ। પોલીસે કેટલા આરોપી પકડ્યા? પોલીસે 4 આરોપી પકડી દીધા છે, 2 આરોપી હજી બાકી છે પકડવાના। પાલનપુરમાં ભાગ્યોદય સોસાયટીમાં 2 ઇસમો બપોરના સમયે લોનની લાલચ આપી વૃદ્ધ માજીના હાથમાંથી સોનાની બંગડીઓ પડાવીને ફરાર થયા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી છેતરપિંડીના ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બપોરના સમયે ભાગ્યોદય સોસાયટીમાં એક વૃદ્ધ દાદા અને દાદી એકલા ઘરે હતા। તે દરમિયાન કોઈ 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે વૃદ્ધ દાદા સાથે વાતચીત કરતા કહ્યું કે તમારી લોન પાસ થઈ છે, તમારે 50,000 રૂપિયા આપવાના છે, તેમ કરીને વાતે વાળ્યા હતા અને ત્યારબાદ એક કિસ્સમ નીચેના મકાનમાં રસોડામાં વૃદ્ધ દાદી પાસે ગયો હતો અને કહ્યું કે તમારે લોન પાસ થઈ છે, દાદા ઉપર બેઠા છે અને તમારી પાસેથી બંગડીઓ મંગાવી છે, તેમ કહીને વૃદ્ધ માજીના હાથમાંથી બંને બંગડીઓ કાઢીને બંને શખ્સો ફરાર થયા હતા। ત્યારબાદ વૃદ્ધ દાદા દાદી દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે આવીને અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘરે જમતા હતા ત્યાં દરમિયાન કોઈ દરવાજો ખોલીને કોઈ આવ્યો માર કે બંશીભાઈ કે એવું કોઈ નામ બરાબર સમજાય ના હજી બોલતા હતા કે એનું પેન્શન આવી છે કાગળ આવે છે એટલે અમે પહેલાં ગયા એને જોડે એને કે બેસું જમીને જમીને બહાર આવે છે અહીંયા બેઠા એને પૂછ્યું શું છે કે તમારું પેન્શન માંડું થઈ છે તમે પૈસા ભરો તો તમને હમણાં હમણાં પેન્શન મળી જશે
શું શું લઈ ગયા? તો મેં તપાસ કરી કે આટલા પૈસા નથી મારા પાસે, તપાસ કરું હું મારા છોકરાને કે એના પાસે કે અમારે મને તો કરી આપું અગર તો કે એને આ અહમદભાઈની આમાં શું પેલા છોકરાને તપાસ કરતો એ અંદર ગયા મહેમાન મારવા અંદર હતા ને એને હાથમાં જોઈ પકડીને એક હાથમાં બગડીઓ કાઢી એને રાડો પાડી તો કે નહીં મેં કાકા કીધું છે પણ તમારા પેન્શન આપવાનું છું તમે બંને ને તે જામ છે બગડીઓ કરવા ફટ પાડવો પછી કરીને ભાગી ગયો હું આવ્યો તે દરમિયાન ભાગી ગયો. શું નામ આપનું? બંશીધર. આ ઘરના અંદર મારા મધર અને ફાધર એકલા રહે છે, ઉપર મારા ભાઈનું મકાન છે. નીચે એકલા જમવાનો ટાઈમ હતો એટલે ફાધર જમતા હતા અને મધર જમવાનું બનાવતી હતી. એ ટાઈમ બે જણા આવ્યા અને કંઈક શું લાલચ આપી કે શું થયું એ ખ્યાલ નથી. એમને કાકા જોડે એવી રીતે વાત કરી, ફાધર જોડે કે તમારે કે લોન પાસ થઈ ગઈ, તમે મને 50,000 ઉપરા આલો. એટલે પાછા એમને કીધું મારા જોડે પૈસા નથી. તો મધર બનાવતી હતી તો એમને કંઈ ભૂળવાઈને કે એવી વાત કરી. એમ તો આપે એવું કશું નહીં પણ શું કર્યું એ કંઈ ખ્યાલ નથી. અને એમને એમના હાથમાંથી એમને બંગડી ચાર બંગડી પહેરેલી હતી. બે થોડી નવી હતી, બે ઘણી જૂની હતી, જે નીકળી નથી થતી અને બે નીકળી અને એ લોકો લઈ અને તરત ભાગ્યા. એ ટાઈમ હું હાજર હતો એટલે ખ્યાલ નથી વધારે પડતી. બાકી હવે આ રીતે અમને અમને વાત કરી. પોલીસ આવી હતી, પોલીસ તપાસ કરે છે અને કેમેરાની ને એની વસ્તુએ હવે આગળ એ લોકો કે ખોટાને એવું દેખાડ્યું કે આવા છે પણ આજુબાજુવાળા કે આ રીતના માણસો છે નહીં. પણ ગલીના અંદર એવી રીતે ફરે છે કે કોઈ વિધવા છે કે કોઈ એ રીતે છોકરાઓ પાછલી ગલીમાં ફરતા હતા અને પૂછપરછ કરતા હતા. હવે એમના માટે એમને સીસીટીવી કેમેરા કે ચેક કરીને દેખાય છે ફોટા એ લોકો છે કે બીજા કોઈ છે. એ પતળો સરખો અને બ્લુ વ્હાઈટ કલરનો શર્ટ પહેરેલો હતો, શૂઝ પહેરેલા હતા, એ રીતના છોકરાઓ હતા. મારું નામ મનોજભાઈ મહેશ. પાલનપુર ખાતે આથમણી દિશા ધાન ધાર દરજી વિકાસ મંડળ દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં નવનિયુક્ત ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. પાલનપુર ખાતે આવેલું જલારામ મંદિર ખાતે આથમણી દિશા દરજી વિકાસ મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને આવનારા ઉજ્જવળ ભવિષ્યને સન્માનિત કરવાનો એક અનેરો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને શૈક્ષણિક ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ સુરેશકુમાર ત્રિભુવનદાસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાતાઓના સહયોગથી તમામ તેજસ્વી તારલાઓને સ્કૂલ બેગ, મોમેન્ટો અને આશ્વાસન ઇનામ રૂપે ચોપડા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રહેણાંક મકાનમાંથી 4 કિલો 908 ગ્રામ ગાંજા સાથે એક વૃદ્ધ ઇસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા એસઓજી પોલીસ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી બાતમી મળી હતી કે દિયોદરના લુદ્રા ગામે કોઈ વ્યક્તિ માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજી ટીમે તપાસ કરતા રહેણાંક મકાનમાંથી 4 કિલો 908 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે દોલાજી સોમાજી ઠાકોરને ઝડપી દિયોદર પોલીસમાં ધકેલાવી કાર્યવાહી હાથ ધરી હતી. દિયોદર વિસ્તારમાં માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરતા માદક પદાર્થનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જીવનથી હતાશ થઈ ગયેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો 100% ડિસેબિલિટી ધરાવતો પાલનપુરનો પાર્થ. પાર્થ ટોરોનિલ એટલે કે પાર્થ મહેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના નવાબી નગર પાલનપુરનો વતની. પિતા મહેન્દ્રભાઈ પાલનપુરમાં મેડિકલ સ્ટોર ચલાવે છે. માતા રેણુકાબેન ગૃહિણી છે, જ્યારે મોટો ભાઈ નિકુંજ અમદાવાદમાં પોતાનો ધંધો સંભાળે છે.
પાર્થનો જન્મ 1992માં 8મી સપ્ટેમ્બરે થયો હતો. ઘરમાં નાનો હતો એટલે સ્વાભાવિક છે કે સૌનો લાડકવાયો હતો. પરંતુ 30 ઓક્ટોબર 2010નો દિવસ પાર્થ સહિત પટેલ પરિવાર માટે કુદરતી પ્રકોપ બની રહ્યો. પોતાના ફોઈના ઘરે વડોદરા વેકેશન માણવા માટે ગયેલ પાર્થ સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવતા એક અકસ્માતનો ભોગ બન્યો અને ફક્ત 18 વર્ષની ઉંમરે 100% ડિસેબિલિટી એટલે કે પેરાલિસિસ તેની યુવાનીને ભરખી જનાર અભિશાપ લઈ આવી. મેડિકલની ભાષામાં સ્પાઇન કોર્ડ ડેમેજ કહેવાય એવી દુર્ઘટનાને પાર્થનું કમર નીચેનું અંગ સાવ ચેતનાહીન કરી દીધું અને હાથની હિંમત પણ છીનવી લીધી. ફક્ત એક આંગળીનું ટેરવું સામાન્ય હલનચલન કરી શકે એટલી જ ચેતના એના ઉપરના અંગમાં રહી અને આ ચેતના જ એના જીવનનો નવો માર્ગ બની. આંગળીનું ટેરવું કલમ બની, લેપટોપના કીબોર્ડ પર ફરવા લાગ્યું અને સર્જાઈ જીવનના હકારાત્મક વલણની અદ્ભુત જીવતી વાર્તા. પોતાની શારીરિક અક્ષમતાને લઈને પોતાના મન પર ક્યારેય હાવી ન થવા દઈ હિંમત હાર્યા વગર જીવન જીવવું છે તેનું સ્વીકારીને અભિશાપને આશીર્વાદમાં પલટાવી દેનાર પાર્થ આજે ખુશ છે. અને તેના શબ્દોમાં જ કહીએ તો આજની ઘડીએ તે રળિયામણીના નિજાનંદમાં મસ્ત છે. જીવનના પડકારનો સામનો પથારીમાં કે વ્હીલચેરમાં બેઠા બેઠા કરવો એ નાની સૂની વાત નથી. આ પડકારને પહોંચી વળવા માટે પાર્થે પોતાની એકલતા અપંગતાને પુસ્તકોમાં ઓગાળી દીધી અને વિવિધ વિષયોના 500 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો. આટલા વિશાળ વાંચન પછી લાગ્યું કે મારે પણ લખવું જોઈએ અને સફર શરૂ થઈ એક લેખક તરીકેની. પાર્થે લેખક તરીકે પહેલો વિષય જેટલો બોલ્ડ પસંદ કર્યો કે એની જાહેરમાં પણ ચર્ચા ન થઈ શકે. પોર્નોગ્રાફી જેવા સંવેદનશીલ અને બોલ્ડ સબ્જેક્ટ પર ગુજરાતી ભાષામાં પુસ્તક લખવું એ જ મોટો પડકાર કહેવાય. પણ પાર્થે હિંમત કરી આ વાત એના પપ્પા મહેન્દ્રભાઈને કરી. મહેન્દ્રભાઈ પપ્પા મની દોસ્ત બની ગયા અને પોર્નોગ્રાફી પર લખવાની મંજૂરી સાથે તમામ મદદ કરી, સાથે જ હિંમત પણ આપી. પાર્થે પોતાની પ્રથમ પુસ્તક મોડર્ન ડ્રગ, જેમાં પોર્નોગ્રાફી વિષયને સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતા આ વિષય પર લખાયેલ પુસ્તક લેખો સેક્સોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટના મંતવ્યોથી માંડીને સેક્સ વર્કરોના અભિપ્રાયો સુધીનો પણ ખજાનો ઠાલવી દીધો છે. જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશન સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય પણ આ પુસ્તકના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના નામાંકિત અખબારમાં તેની ચર્ચા કરતો લેખ લખાયો હતો. ત્યારબાદ પાર્થે જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલતી 108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ પુસ્તક લખ્યું. ત્રીજું પુસ્તક વૈદ્ય અવૈદ્ય નવલકથા સ્વરૂપે લખ્યું અને હાલમાં પાર્થ શબ્દ નિશબ્દ અને છલ નિચ્છલ બે પુસ્તકો લખી રહ્યા છે. હેલો, હું પાર્થ ટોરોનિલ. આજથી 12 વર્ષ પહેલાં સ્વિમિંગ પૂલમાં ડાઇવ મારતી વખતે મારો ગરદનનો મણકો તૂટી ગયો અને એના લીધે ગળા નીચેનું આખું શરીર પેરાલિસિસ થઈ ગયું. એના પછી મારા માટે જીવવાનો એક મોટો પડકાર હતો. મારા ગળા નીચેનું કશું જ ચાલતું નહોતું, એટલે મારાથી જે દૈનિક ક્રિયાઓ હોય એ પણ થતી નહોતી. પણ મારા ફાધરે મને જે સપોર્ટ આપ્યો, જે હુંફ આપી, એના લીધે મારા અંદર એક જીવવાની એક પ્રેરણા મળી. અને પછી ધીરે ધીરે મેં મારો દિવસનો સમય પસાર કરવાનો સમય પસાર કરવા વાંચન તરફ હું વળ્યો અને વાંચન પ્રત્યેનો મારો પ્રેમ જેટલો વધતો ગયો એમ એમ મને કંઈક સાહિત્યના અંદર પણ યોગદાન કરવાની ઈચ્છા થઈ. પછી મેં લખવાની શરૂઆત કરી, નાના આર્ટિકલો લખવાની શરૂઆત કરી અને જેમ જેમ વાંચકો તરફથી મને પ્રતિસાદ મળતો રહ્યો એમ એમ મને લખવાનો વધુ પ્રેરણા મળતી રહી. અને ત્યારબાદ મેં એક મોડર્ન ડ્રગ નામના પુસ્તકની લખવાની શરૂઆત કરી. આજના સમયમાં જે યુવાનો ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા છે એ લોકો પોર્નોગ્રાફી નામના દૂષણમાં ખૂબ જ ધસી ગયેલા હોય છે અને એમાં હું પણ એક હતો. આ વિશે જ્યારે મેં ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરવાનું શરૂ કર્યું, આર્ટિકલો વાંચ્યા, એના પરથી મને ખ્યાલ આવ્યો કે આ એક દૂષણ વ્યક્તિના દિમાગ ઉપર કેટલી ખરાબ અસર પેદા કરી શકે છે. અને પછી મને લાગ્યું કે ગુજરાતી ભાષાના અંદર આ વિષય વિશે પણ લખાવવું જોઈએ, વાત થવી જોઈએ અને લોકોમાં પ્રેરણા મળવી જોઈએ. એટલે પછી મેં નાના નાના આર્ટિકલ લખવાની શરૂઆત કરી અને આર્ટિકલ લખતા લખતા મને લાગ્યું કે આ આર્ટિકલ હવે એક પુસ્તકનું સ્વરૂપ લેશે. અને પછી મેં આ આર્ટિકલનું કલેક્શન કરીને મોડર્ન ડ્રગ નામનું પુસ્તક લખ્યું.
કે જે યુવાનો માટે ખાસ ઉપયોગી પુસ્તક થઈ રહે. કારણ કે જે યુવાનો આ ડિજિટલ મીડિયા સાથે જે જોડાયેલા છે, જે પોર્નોગ્રાફી જોતા હોય છે, યુવાનોને લાગતું હોય છે કે આ તો એકદમ નોર્મલ વસ્તુ છે, આનાથી તો કંઈ થઈ શકે એમ નથી, કંઈ નુકસાન થાય એવું નથી. પણ એ લોકોને સાચું માહિતી આપવા માટે એક માઇલસ્ટોન માટે પુસ્તક બની શકે. ધીરે ધીરે વાંચનમાંથી મારો લખવા પ્રત્યેનો રસ જાગવા લાગ્યો અને પછી મેં નાની નાની શરૂઆત કરી, આર્ટિકલ લખવાની શરૂઆત કરી. અને એના પછી મેં મોડર્ન ડ્રગ નામનું પુસ્તક લખ્યું અને અત્યારે મેં બીજા બે પુસ્તકો લખ્યા છે, 108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ અને એક નવલકથા છે વૈધ વૈધ. આ પરિસ્થિતિમાં પણ હું ભૂતકાળને ક્યારેય વાગોળતો નથી અને ભવિષ્યની ક્યારેય ચિંતા નથી કરતો. આ ગળી રળિયામણી એવા જ વલણ સાથે હું જીવું છું. મારા ફેમિલીના સપોર્ટ અને મારા માનસિક મનોબળને લીધે જ હું અત્યારે એકદમ પ્રસન્ન ચિત્તે જીવું છું. મારા બાબો પાર્થ મહેન્દ્રભાઈ પટેલ, એને 30/10/2010 આ એક્સિડન્ટ થયો. સ્વિમિંગ પૂલમાં નાહવા ગયો હતો બરોડા, અને એને જેમ માછલી ડાઈ મારે ને એ રીતે ડાઈ મારી, એટલે એને શું સર્વાઇકલ પ્રોબ્લેમ થયો અને 100% ડિસેબિલિટી થઈ ગયો. ઓપરેશન કરાયું, પણ અમે બહુ એ વખત તો ખૂબ આઘાત લાગ્યો, પણ પછી અમે હિંમત ના હાર્યા અને એને ટ્રીટ કર્યો અને તે આગળ એને ખૂબ મહેનત કરી. અને શરૂઆતમાં તકલીફ પડી, જાતે બાથરૂમ સંડાસ બધું કરાવવું પડે જાતે, પણ એ તો બધું હવે જે વસ્તુ છે સ્વીકારવી પડે, તો સ્વીકારવી પડે. ભગવાનના અર્થ હાથે થયું એ તો આપણા હાથમાં સ્વીકારવું જ પડે. અને એનાથી અમે નાસીપાસ નહીં થયા, અને એમાંથી એને ઘણી બધી મહેનત કરી અને આ લાઈન તરફ એને મહેનત કરી અને આધ્યાત્મિક પુસ્તકો, કંઈ યુવાનોને પ્રેરણાદાયક પુસ્તકોને બધું લખ્યું અને આગળ એ પોતે પણ એકદમ એન્જોય અને ખુશ જ રહે અને નીડર હોય. ગમે ત્યારે એને કોઈ તકલીફ એવી મગજમાં લીધી જ નથી કદી, અને કોઈ પેલી એ ગભરાતો એ નહીં. એટલે અમે અત્યારે તો ખુશ જ છીએ, બસ કોઈ ગભરાતા નથી, બસ દુઃખને માણવાનું અને એમાંથી બહાર નીકળવાનું. પાર્થ, અમારા પરિવારમાં કોઈ લેખક તો છે જ નહીં, અને એને પહેલી વખત આ પુસ્તકો લખવાનો જાતે જ અંદરથી એને વિચાર કર્યો અને એમાં 3 પુસ્તકો લખ્યા. એક મોડર્ન ડ્રગ લખ્યું યુવાનો માટે, પછી 108 આધ્યાત્મિક વાર્તાઓ લખી, પછી વૈધ અવૈધ લખ્યું. એ પુસ્તકો 3000 કોપી છપાઈ, 1500 કોપી ગઈ અને સારો રિસ્પોન્સ છે. અને એ પુસ્તકોથી દરેક યુવાનને પ્રેરણા મળે એ જ મહત્ત્વનું હ. એ એન્જિનિયર થવા માગતો હતો પણ હવે એન્જિનિયર નથી થયો, અને આમાં પણ જો આગળ આવશે એવો મને તો વિશ્વાસ જ છે પૂરેપૂરો, અને ખૂબ પ્રગતિશીલ થશે અને એની પોતાની પણ રસપૂર્વક મહેનત કરે છે અને આગળ આવશે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અન્ય સમાચાર. વેલકમ બેક. હવે નજર કરી અન્ય સમાચાર પર. નમસ્કાર, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. ડીસાના સ્પોર્ટ્સ ક્લબ પાસે આખલાએ શાળાએ જતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા વિદ્યાર્થિની ઇજાગ્રસ્ત. ડીસા શહેરના સ્પોર્ટ્સ ક્લબ પાસે વરધાજી નગાજી માળી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને આખલાએ અડફેટી લેતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસને કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં હાઈવે પર વારંવાર પશુઓના ત્રાસના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે.
વારંવાર સર્જાતા પશુઓના અકસ્માતને અનેકવાર વહીવટીતંત્ર અને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી વહીવટીતંત્ર દ્વારા પશુઓના માલિકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વધુ એક આખલાએ સ્પોર્ટ્સ ક્લબ પાસે વિદ્યાર્થિનીને અડફેટે લેતા ગંભીર રીતે તેણી ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં રહેતી જયશ્રીબેન નટવરભાઈ ડાભી, જે શિવનગર ખાતે આવેલી વરધાજી નગાજી માળી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે. પોતાની શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને પોતાની બહેનપણીઓ સાથે તેણી પોતાના ઘર તરફ જઈ રહી હતી, જે દરમિયાન સ્પોર્ટ્સ ક્લબ પાસે આખલાએ ચારેય વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હતો, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી જયશ્રીબેન ડાભીને આખલાએ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાદમાં આજુબાજુના લોકો દોડી આવતા આખલાના ચુંગલમાંથી વિદ્યાર્થિનીને છોડાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયશ્રીબેનને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સારવાર ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. આ મામલે ઇજાગ્રસ્ત જયશ્રીબેન ડાભીના પરિવારનું માનવું છે કે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ પાસે જે રોડ પર ઘાસચારો વેચવામાં આવે છે તેના કારણે વારંવાર પશુઓ લોકોને અડફેટે લે છે, ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર પશુઓના કારણે થતા અકસ્માતો અટકી શકે તેમ છે. મારું નામ ડાભી જેસી છે. હું શ્રીનગર પ્રાથમિક શાળામાં ભણું છું. અમે અભ્યાસ ખતમ કરીને ઘરે આવતા હતા ત્યારે સ્પોર્ટ ક્લબ માટે આખલા બે લડાતા હતા ત્યારે બે કોકે આખલાને ધોકો માર્યો અને આખલા દોડતા દોડતા અમારી પાસે આવ્યા અને અમને ઠોકર મારીને પડતા કર્યા. મને હાથે મઢે અને પગે લાગ્યું અને મારી બહેનપણી લોહાર પૂનમને બે ગુડા છોડાના અને તેને સાથીમાં થોડી લાગ્યું છે. મારી વિનંતી છે કે આ ઘાસને હટાવો કારણ કે ત્યાંથી બધા બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે. મારું નામ સવિતાબેન. મારી બેબલી સ્કૂલથી આવતી હતી ને આખલા દોડીને આસુબાની પડતી કરી કહેડણી ને એટલું બધું ઓખે લાગ્યું, પગે લાગ્યું, સાતીમાં લાગ્યું, મોઢે લાગ્યું ને આખલાનું બહુ ત્રાસ છે. આખો દાડી આ લોકો ઘાસ લઈને બેસે છે અને આખલા ધોડમ ધોડી કરે છે. છોકરાને સ્કૂલ જાવું કેવી વખત તે ડરના મારે આ ઘાસ હોયથી હટાવો. મહેરબાની કરીને તમને વિનંતી છે કે ઘાસ હોય વેચવો જોઈએ નહીં. ગાયોનો બહુ ત્રાસ વધી ગયો છે. મારી બેબલી બચી જી કાલે બીજા છોકરાને કંઈ આના ઈજા બના તો એની જવાબદારી કોણ લેશે? હે, અહીંયા રબારી 4-5 જણા વેચે છે, આ મારા જ વેચે છે. અમે કંઈ કંઈ થાકે પણ કોઈ માનતા નથી, ઘાસવાળા હટાવતા નથી. અમારે બહુ ત્રાસ છે ગાયોનો નાખલોનો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.